24 માં પરમાત્માનું શું નામ છે? મહાવીર તો બહુ પછીનું નામ છે, મા બાપે કયું નામ પાડ્યું? કારણ જ્યારથી આ બાળક મીટિંગ મળી છે, ક્ષત્રિય કુળ નરે સિદ્ધા કૃષ્ણ માતા પરિવાર બધા ભેગા થયા, ભાઈ બચ્ચાનું નામ શું પાડવું છે, બાળકનું નામ શું રાખવું છે, ત્યારે માતા પિતા કહે છે આવેલા પરિવારને, જ્યારથી બાળક માતાના ગર્ભમાં આવ્યું છે ત્યારથી કલ્પસૂત્ર સાંભળ્યું છે ને, હિરણ્યનમ વડ્ડામો, સુવર્ણનમ વડ્ડામો, ધણેનમ વડ્ડામો, ધંધેનમ વડ્ડામો, અપચનમ વડ્ડામો, કુડુંબેનમ વડ્ડામો, અયવ અયવ પી સકારણમ વડ્ડામો, જ્યારથી આ પ્રભુ પધાર્યા ધન ધાન્યના ઢગલા થયા છે, સોના ચાંદી હીરા માણેક મોતી નીલા પન્ના આ બધા જાણે અમારા ઘરની અંદર વૃષ્ટિ થઈ રહી છે, અમારા ઘરના સ્ટ્રોંગરૂમની અંદર પેલા નહોતું, એના કરતા કઈ ગણું અત્યારે વધી ગયું છે. આપણે તો એવા ક્રમ લઈને આવ્યા છે ઘટી જતા હોય છે. ભગવાનનો પ્રભાવ જો બધું વધ્યું, કુટુંબ વધ્યું, એથી આગળ પરમાત્મા પધાર્યા એટલે શું થયું? પ્રીતિ સત્કાર, એટલે દૂર દૂરના રાજાઓ આવીને અમને ભેટણા આપી જાય છે, જેને અમે ઓળખતા નતા એ આવ્યા કે ભાઈ તમારે ઘેર બાળકનો જન્મ થવાનો છે, લ્યો ભાઈ અમારા તરફથી ગિફ્ટ, અમારા તરફથી આ બર્થડે થવાનો છે એના નિમિત્તે આટલી ગિફ્ટ, આવી બધી પ્રભાવનાઓ, આવી બધી ગિફ્ટો, આવા બધા વધામણાઓ અમને સતત વધે છે, લોકો અમને પ્રેમથી સાતા પૂછવા આવે છે, ત્યારથી અમે નક્કી કર્યું છે આ બાળક જન્મ લેશે ત્યારે એનું નામ શું પાડશું? વર્ધમાને પહેલું નામ છે. બાલ્યાવસ્થામાં દેવતા જયારે એમની પરીક્ષા લેવા આવ્યો અને ઓલા સાપને આમ ભમાડીને એમને ફેંકી દીધો અને ઓલો રાક્ષસ એમના ખભા પર બેઠો, તાર જેવું શરીર કર્યું, મુઠ્ઠીઓ મારીને એને દબાવી દીધો, દબોચી દીધો, ત્યારે ઇન્દ્ર મહારાજાએ એમનું બીજું નામ શું રાખ્યું? મહાવીર. અને ત્રીજું નામ દીક્ષા લીધા પછી શ્રમુત તપસી 12.5 વર્ષનો જે પ્રભુએ તપ કર્યો છે ને, આ તપના કારણે ઇન્દ્ર મહારાજાએ એમનું ત્રીજું નામ શું પાડ્યું? શ્રમણ ભગવાન મહાવીર. તમે બોલો છો દેવો કે દેવ, મહાદેવ, વીરો કે વીર. અજૈનોમાં પણ હનુમાનજીને મહાવીર કહે છે, પણ એક નોન જૈન સંતે બહુ સરસ મજાની ડેફિનેશન આપી, વો ભી મહાવીર યે ભી મહાવીર, ઉને હનુમાન કહેતે હૈ ઇને વર્ધમાન કહેતે હૈ, વો ઇસલિયે મહાવીર હૈ, ઉન્હોને બાહ્ય રાવણ વગેરે શત્રુઓ કો ખતમ કિયા, ઇસલિયે મહાવીર યે ઇસલિયે મહાવીર હૈ, ઉને અંતર શત્રુ રાગાદિ કો ખતમ કિયા, ઇસલે ઇસે મહાવીર કહા જાતા હૈ, રાવણ ને ખતમ કરવો ઇઝી છે, રાગ ને ખતમ કરવો અઘરો છે, આ એ પરમાત્મા જ એને રાગાદિ શત્રુને ખતમ કર્યા.